સોનું એ રોકાણનો ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે અને માટે જ ભારતીયો દીકરીના કરિયાવરમાં કે વહુને વધામણીમાં સોનું આપવાનું પસંદ કરે છે, કારણ કે સંકટ સમયે સોનું જ કામ આવતું હોય છે. પણ ઘણા લોકોને નથી ખબર કે સોનામાં ઇન્વેસ્ટ કરવાની સાચી કઈ રીત છે, તમારે શા માટે સોનામાં રોકાણ કરવું જોઈએ. ચાલો આજે અમે આપને જણાવીએ. આપણે સોનું ખરીદીએ છીએ પણ પ્રસંગ સિવાય પહેરી શકતા નથી. મોટાભાગના સમયમાં તે લોકરમાં જ પડી રહે છે અને તેમ છતાં મોંઘવારી સામે તેને ઇન્વેસ્ટમેન્ટનો સુરક્ષિત વિકલ્પ પણ ગણવામાં આવે છે. શેર બજારની અસ્થિરતા દરમિયાન પણ સોનું થોડી સુરક્ષા પૂરી પાડે છે અને ત્યારે સોનામાં રોકાણની 7 રીતો જોઈ આપ નક્કી કરો કે રોકાણ કેવી રીતે કરવું. ઘરેણા. ભારતમાં સોનાની જ્વેલરીમાં રોકાણ સુરક્ષિત અને લોકપ્રિય રીત છે. જો કે સોનાની જ્વેલરીમાં રોકાણ કરતા પહેલા ધ્યાનમાં રાખો તેની ગુણવત્તા. હંમેશા 22 કેરેટના જ ઘરેણા ખરીદો. ઊંચા મેકિંગ ચાર્જ આપવાનું ટાળો. બીજી રીત છે સોલિડ ગોલ્ડ. ભારતમાં સોલિડ ગોલ્ડનું રોકાણ વિવિધ સ્વરૂપમાં કરી શકાય છે. તાજેતરના વર્ષોમાં બિસ્કિટ, બાર, સિક્કાના રૂપમાં નક્કર સોનાના રોકાણોની માંગમાં વધારો થયો છે. ગોલ્ડ બિસ્કિટ સૌથી લોકપ્રિય વિકલ્પમાંથી એક છે, કારણ કે તે 1 ગ્રામથી લઈ 100 ગ્રામ સુધીમાં મળી જાય છે. સોનાના સિક્કા ગિફ્ટ આપવા માટે પણ લોકપ્રિય પસંદગી છે અને ઘણીવાર તહેવારો અને વિશેષ પ્રસંગો દરમિયાન તેને ખરીદવામાં આવે છે. આ બિસ્કિટ બેંકો અને જ્વેલર્સ દ્વારા વેચવામાં પણ આવે છે અને તેમની શુદ્ધતાની ગેરંટી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવે છે. એ ઘરેણાઓ કે જે આપણે મેકિંગ ચાર્જીસ આપી અને બનાવડાવતા હોઈએ છીએ અને આપણે એને વાર તહેવારે અને પ્રસંગોપાત આપણે એને પહેરીને માણતા હોઈએ છીએ, જ્યારે પણ આપણે જ્વેલરીને વેચવા જઈએ છીએ ત્યારે આપણને જે મેકિંગ ચાર્જીસની અંદર ખર્ચો થયો છે તેનો ફાયદો આપણને મળતો નથી. જ્યારે સોલિડ ગોલ્ડની વાત કરીએ તો સોલિડ ગોલ્ડ એટલે કે સોનાના બિસ્કિટ અથવા કે સોનાના સિક્કા અથવા લગડી કે જે ફોર્મની અંદર આપણે એને ફિઝિકલી સ્ટોર કરી શકીએ. આ ફિઝિકલ ગોલ્ડની અંદર આપણે કોઈ પણ જાતનો મેકિંગ ચાર્જીસ આપવો પડતો નથી, એટલે જ્યારે પણ આપણે આને વેચવા જઈએ છીએ ત્યારે આપણને તેના પૈસા પૂરેપૂરા આવતા હોય છે. અન્ય વિકલ્પ છે સોનાની યોજનાઓ. વિવિધ બેંકો, જ્વેલર્સ અને નાણાકીય સંસ્થાઓમાં સોનાની સ્કીમ ચાલતી હોય છે, જેમાં તમે માલિકી વગર જ સોનામાં રોકાણ કરીને લાભ મેળવી શકો છો. બીજી રીત છે ગોલ્ડ સેવિંગ અકાઉન્ટ. કેટલીક બેંકો ગોલ્ડ સેવિંગ અકાઉન્ટ ઓફર કરે છે, જે રોકાણકારોને ભૌતિક સોનાની માલિકી વગર તેમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે. રોકાણકારો આ અકાઉન્ટ દ્વારા સોનું ખરીદી અને વેચી પણ શકે છે અને સોનું ડીમેટ અકાઉન્ટમાં રાખવામાં આવે છે. સોનાની કિંમત બજાર કિંમત સાથે જોડાયેલી હોય છે અને રોકાણકારોને તેમના રોકાણ પર પણ વ્યાજ મળી શકે છે. ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ. બેંક ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ્સ પણ ઓફર કરે છે, જ્યાં રોકાણકારો તેમનું સોનું જમા કરી શકે છે અને તેના પર વ્યાજ કમાઈ શકે છે. જમા કરેલ સોનાની શુદ્ધતા ચકાસવામાં આવે છે, સુરક્ષિત વોલ્ટમાં સંગ્રહિત કરવામાં આવે છે અને આ યોજનાઓ પર આપવામાં આવતા વ્યાજ દર ડિપોઝિટની મુદ્દતના આધારે અલગ અલગ હોય છે. ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ. ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ એક સરકાર સમર્થિત યોજના છે અને જે રોકાણકારોને તેમની પાસે રહેલું સોનું જમા કરવાની અને તેના પર વ્યાજ કમાવવાની તક આપે છે. ત્યારબાદ જમા કરેલ સોનું સરકાર દ્વારા વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં પણ લેવાય છે. આ ઉપરાંત અન્ય સ્કીમ છે ડિજિટલ ગોલ્ડ. ભારતમાં ઘણા ડિજિટલ પ્લેટફોર્મ છે જે ડિજિટલ ગોલ્ડ ખરીદવાનો વિકલ્પ આપે છે. ડિજિટલ ગોલ્ડ ખરીદવાની પ્રક્રિયા પ્રમાણમાં સરળ છે. વપરાશકર્તાઓ તેમના પસંદગીના પ્લેટફોર્મની એપ ડાઉનલોડ કરી શકે છે, જેમાં તમારી ડિટેલ, બેંક અકાઉન્ટ લિંક કરવાનું હોય છે. એકવાર રજિસ્ટર થયા પછી તમે લિંક કરેલ બેંક અકાઉન્ટ અથવા ડિજિટલ વોલેટ દ્વારા ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. સોવરેન ગોલ્ડ બોન્ડ્સ. સોવરેન ગોલ્ડ બોન્ડ્સ એટલે કે SGB એ ભારત સરકાર દ્વારા જારી કરાયેલ નાણાકીય સાધન છે અને આ રોકાણનો એક પ્રકાર છે, જ્યાં બોન્ડ જારી કરાય છે. બોન્ડ્સની કિંમત સોનાની હાલની બજાર કિંમત પ્રમાણે હોય છે અને તમે આ રોકાણ પર વ્યાજ પણ મેળવી શકો છો. SGB સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ કરી શકાય છે. SGB-ની 8 વર્ષની મુદત હોય છે, પરંતુ રોકાણકારો પાસે 5 વર્ષ પછી તેને બહાર કાઢવાનો વિકલ્પ પણ હોય છે. સોવરેન ગોલ્ડ બોન્ડ 8 વર્ષની મુદત માટે લોક ઇન પીરિયડમાં રહેતા હોય છે અને 5 વર્ષ પૂર્ણ થતા આપણે તેને વેચી શકતા હોઈએ છીએ. તો ગોલ્ડના પ્રાઇસ જ્યારે ઉપર જાય છે ત્યારે સોવરિંગ ગોલ્ડ બોન્ડના પ્રાઇસ પણ ગોલ્ડની જેમ ઉપર જતા હોય છે
અને ગોલ્ડના પ્રાઇસ જ્યારે નીચે આવે છે ત્યારે સોવરિંગ ગોલ્ડ બોન્ડના પ્રાઇસ પણ નીચે આવતા હોય છે. ગોલ્ડના પ્રાઇસ સાથે લિંક થયેલ આ બોન્ડ્સ છે. તો ભારત સરકાર દ્વારા આનું બેકિંગ પણ આપવામાં આવે છે. તો આ પણ એક સરસ મેથડ છે. ગોલ્ડ ETF. ગોલ્ડ ETF રોકાણકારોને સોનામાં રોકાણ કરવાની સરળ અને સુવિધાજનક રીત પ્રદાન કરે છે, કારણ કે તેને અન્ય કોઈ પણ સ્ટોકની જેમ ખરીદી અને વેચી શકાય છે. તેનું મૂલ્ય સોનાની વર્તમાન બજાર કિંમત પર આધારિત છે. આનો અર્થ એ છે કે જ્યારે સોનાની કિંમત વધે છે ત્યારે ગોલ્ડ ETF નું મૂલ્ય પણ વધે છે. ત્યારે મોડર્ન મેથડની અંદર આપણે ગોલ્ડને ટ્રેડિશનલ મેથડની જેમ ફિઝિકલ ડિલિવરી લેવાની જરૂર હોતી નથી. આપણે આ ગોલ્ડને ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર અથવા પેપર ફોર્મની અંદર આપણે એને સ્ટોર કરી શકીએ છીએ. ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર એટલે કે ડીમેટ એકાઉન્ટની અંદર આપણે એને સ્ટોર કરી શકીએ છીએ. તો ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર પહેલી ઇન્વેસ્ટમેન્ટની રીત છે તે છે ગોલ્ડ ETF. ગોલ્ડ ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. જેમ આપણે બીજા શેર્સને બજાર ભાવથી ખરીદીને વેચાણ કરી શકીએ છીએ, તેવી જ રીતે આપણે ગોલ્ડના ભાવથી ગોલ્ડ ETFને ખરીદી અને વેચાણ ઓનલાઈન કરી શકીએ છીએ. તે લાઈવ ભાવ હોય છે. તેના અંદર આપણે કોઈ પણ જાતના મેકિંગ ચાર્જિસ કે બીજા અન્ય ચાર્જિસ આપવાની જરૂરત રહેતી નથી. ત્યારે માર્કેટ એક્સપર્ટ પણ કહે છે કે જો તમે સોનાના ઘરેણા, સિક્કા કે બાર ખરીદો તો તે રોકાણનો ઉત્તમ વિકલ્પ ગણાય છે. પરંતુ મોટો પ્રશ્ન તેની સુરક્ષાનો આવે છે, કારણ કે સાચવવું ક્યાં અને કેવી રીતે. આવા સમયે જોખમને ટાળવા માટે ગોલ્ડ ETF અથવા ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ સારા વિકલ્પ પણ ગણી શકાય છે. તો બેંકો અને જ્વેલર્સ દ્વારા ઓફર કરવામાં આવતી ગોલ્ડ સેવિંગ્સ સ્કીમ નિયમિતપણે સોનાના રોકાણ કરવાની શિસ્તબદ્ધ રીત છે. હવે નક્કી તમારે કરવાનું છે કે સોનામાં રોકાણ કઈ રીતથી કરવું તમારા માટે યોગ્ય છે.